મિત્રો, સ્વર્ગીય જગદીશ ઠાકોરની આજ સુધીમાં 22 જેટલી ફિલ્મો રિલીઝ થઈ છે. તો આજે આપણે તેમની 22 ફિલ્મોના નામ જોઈશું. અને હું છું સચિન ઠાકોર અને તમે જોઈ રહ્યા છો જીજે મૂવી રિવ્યૂ. જો તમારે આવા જ વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયો કરી શરૂ. તો સૌ પહેલાં ડેબ્યુ કરનાર ફિલ્મ જગદીશ ઠાકોરની મૂવી હતી તું તો સાજન મારા કાર જે કોરાણી, જેમાં જય શ્રી માહિર ફિલ્મ પ્રસ્તુત એકવાર ફિરને મળવા આવજેની સફળતા બાદ આ મૂવી લઈને આવી હતી. અને આ મૂવીમાં જગદીશ ઠાકોર સાથે હિતુ કનોડિયા અને નરેશ કનોડિયા જોવા મળ્યા હતા અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. અને એના પછી તેમની મૂવી આવે છે પ્રીત ઝૂકે નહીં ને સાથ ઝૂકે નહીં, જેમાં જગદીશ ઠાકોરની સાથે હિતેન કુમાર અને ફિરોજ હિરાણી જોવા મળ્યા હતા. અને આ મૂવીનો એક જોરદાર ડાયલોગ છે, ઠાકોરના ઠેબે ચડીશ તો ઠેકાને થઈ જઈશ. અને એના પછી આવે છે પરદેશી પિયું પરિત્રે નિભાવજે, તે મૂવીમાં પણ જગદીશ ઠાકોરની સાથે હિતેન કુમાર જોવા મળ્યા હતા. અને એના પછી મૂવી આવે છે દેશ રે પરદેશ, જેને હર્ષદ પટેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. અને આ મૂવી જોરદાર એવી સાબિત થઈ હતી. આ મૂવીમાં પણ જીત ઉપેન્દ્ર અને હિતેન કુમાર જોવા મળ્યા હતા. અને એના પછી આવે છે કાયર મૂવી, જેમાં 5 વર્ષના બાળકને પિસ્તોલ કેમ ઉઠાવવી પડી એ જોવાનું હતું. અને આ મૂવીમાં જીત ઉપેન્દ્ર પણ અને હિતુ કનોડિયા જોવા મળ્યા હતા. એના પછી આવે છે મારા રાજ ઠાકોરની ચુંદડી, જેને ભગવાન વાઘેલાએ ડિરેક્ટ કરી હતી. અને આ મૂવી જોરદાર સાબિત થઈ હતી. અને એના પછી મૂવી આવે છે ઠાકોરની લોહીની ભીની ચુંદડી. આ મૂવી સર્વજ્ઞ નરેશ કનોડિયાની લોહી ભીની ચુંદડી મૂવીની રિમેક હતી. અને આ મૂવીમાં જગદીશ ઠાકોરની સાથે રોહિત ઠાકોર પણ જોવા મળ્યા હતા. અને આ મૂવી જોરદાર સાબિત થઈ હતી. અને આ મૂવીમાં સારું એવું કામ કરતા પણ જોવા મળ્યા હતા. અને એના પછી લોહીનો નહીં એ કોઈનો નહીં મૂવી આવે છે, જેને રફીક પઠાણ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી હતી. અને આ મૂવીમાં હિતેન કુમાર પણ જોવા મળ્યા હતા. અને એના પછી મૂવી આવે છે વાવ. વાવ મૂવી 2014માં રિલીઝ થઈ હતી. અને આ મૂવીને હર્ષદ પટેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી હતી. એના પછી મૂવી આવે છે સાજન તને મારા સમ. આ મૂવી જોરદાર સાબિત થઈ હતી. અને આ મૂવીમાં જગદીશ ઠાકોરની સાથે હિતુ કનોડિયા પણ જોવા મળે છે અને બીજા ઘણા મેગાસ્ટાર જોવા મળે છે. એના પછી આવે છે બેવફા સાજન, જેને ભગવાન વાઘેલાએ ડિરેક્ટ કરેલી મૂવી હતી. અને આ મૂવીમાં મમતા સોની એક પોલીસની ભૂમિકામાં જોવા મળે છે. એના પછી આવે છે અગ્નિ પરીક્ષા, જે જોરદાર સાબિત થઈ હતી. અને આ મૂવીમાં પ્રેનલ ઓબોરોય પણ જોવા મળે છે. ને એના પછી મૂવી આવે છે ઠાકોર નંબર 1, જે આમ કહી શકાય કે બધાના મૂવમાં આ મૂવી તો અત્યાર બધાને યાદ જ હશે. અને ભગવાન વાઘેલા દ્વારા આ મૂવી ડિરેક્ટ કરવામાં આવેલી હતી અને જેને જગદીશ ઠાકોરને એક ટેગ આપ્યો હતો ઠાકોર નંબર 1. એના પછી આવે છે ગોરી તારો પિયું કરે પોકાર, જેને હર્ષદ પટેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી હતી. અને આ મૂવીમાં જગદીશ ઠાકોર સાથે રાકેશ બારોટ પણ જોવા મળ્યા હતા. એના પછી આવે છે લોહીની સગાઈ, જે મૂવી બહુ મેગાસ્ટાર એવા લોકોએ કામ કર્યું હતું. આ મૂવી જોરદાર સુપરહિટ સાબિત થઈ હતી. આમાં જિજ્ઞેશ કવિરાજ રાકેશ બારોટ પણ જોવા મળ્યા હતા. એના પછી આવે છે મંડું મળ્યું મહેસાણા, જેમાં વિજય દલવાડીએ ડિરેક્ટ કરેલી મૂવી હતી. અને આ મૂવીમાં જગદીશ ઠાકોરની સાથે હિતુ કનોડિયા પણ જોવા મળ્યા હતા. એના પછી આવે છે પ્રીતના હારે મહીસાગરને હારે, જેને ગજેન્દ્ર સાહેબે ડિરેક્ટ કરેલી મૂવી હતી. અને આ મૂવી જોરદાર સાબિત થઈ હતી. અને આ મૂવી એ વખતની જોરદાર એવી કહી શકાય. એના પછી આવે છે પટેલ પાછો ના પડે ઠાકોર કોઈથી ના દરે, એ મૂવીને જીતેન્દ્ર કચાડીએ પ્રોડ્યુસ કરેલી હતી. જે લોકો આનો કોન્ટેક્ટ કરીને આ મૂવી યુટ્યુબમાં અપલોડ કરાવી શકે છે. એના પછી આવે છે સાવરિયા લઈ દે હો રંગની ચુંદડી, જે મૂવીમાં ઘણા એવા મેગાસ્ટારોએ કામ કર્યું હતું, જેમાં એક રાકેશ બારોટ, જીત ઉપેન્દ્ર, નરેશ કનોડિયા જેવા સુપરસ્ટાર કહી શકાય. એના મૂવીમાં પ્રજ્વલ ભટ્ટ પણ જોવા મળ્યા હતા. એના પછી 2 દશામાની મૂવી આવે છે, જેમાં છે દશામાનો ટાઈગર, જેને નરેશ કેચકેવડીએ ડિરેક્ટ કરેલી મૂવી હતી, જેમાં જગદીશ ઠાકોર પહેલીવાર ડબલ રોલમાં જોવા મળ્યા હતા. એના પછી આવે છે દશામાએ બનાવ્યો સુપરસ્ટાર, જેમાં એવું સારું એવું કામ કરતા જગદીશ ઠાકોર જોવા મળે છે, જેમાં પોતે સુપરસ્ટાર બનવા માટે કેટલા સ્ટ્રગલ કરતા જોવા મળે છે. એના પછી તેમની યાદમાં આવેલી કેમરે ભૂલાય ઠાકોર નંબર 1, જેમાં વિક્રમ ઠાકોર અને હિતેન કુમાર પણ જોવા મળે છે. અને આ મૂવી જોરદાર સાબિત થઈ હતી. છેલ્લે તો બસ એટલું જ કહીશ કે અમે એક ચમકતા સિતારાને ખોયો છે, જેની કમી આ દુનિયામાં કોઈ પૂરી કરી નહીં શકે. મિસ યુ જગદીશભાઈ.